હેલો ફ્રેન્ડ્સ, ઓહો, ચાલો પર્યાવરણ ભણીએ ને. તો આજે આપણે પર્યાવરણમાં પ્રકરણ 5નું થોડું રિવિઝન જોઈશું. તો વિચારો કે આપણે સૌથી પહેલાં શું જોયું હતું? હા, આપણે જોયું હતું કે ગોપાલના માસી તેના ઘરે આવવાના હતા. યાદ આવી ગયું? હા, અને ગોપાલને શું કહ્યું હતું એની મમ્મીએ? હા, ચણા પલાળવાનું કીધું હતું અને ગોપાલે ચણા પણ પલાળ્યા હતા. પણ એની મમ્મીએ એને 2 વાટકી ચણા પલાળવાનું કીધું હતું, પણ ગોપાલે તો 4 વાટકી ચણા પલાળ્યા હતા. અને એ પલળી ગયા પછી બીજે દિવસે એ ચણા ફૂલીને બહાર આવી રહ્યા હતા. તો એના મમ્મીએ એને કીધું કે આ કઈ રીતે થયું? ત્યારે ગોપાલે કહ્યું હતું કે મેં 4 વાટકી ચણા પલાળ્યા હતા. હા, તો આપણે એના પરથી શું શીખ્યા? હા, કોઈ પણ બીજ હોય એને પલાળવામાં આવે તો એ ફૂલીને એનાથી ડબલ થઈ જાય છે, બરાબર ને? ત્યાર પછી એ ચણાનું શું કર્યું હતું એની મમ્મીએ? હા, એની મમ્મીએ કીધું હતું કે થોડું શાક બનાવીશ અને થોડા ફણગાવવા મૂકી દઈશ, એટલે કે એને કાપડમાં બાંધીને મૂકી દઈશ. કીધું હતું ને? હા, તો એના પરથી આપણે થોડા પ્રશ્નોનો પણ પરિચય લીધો હતો કે બીજને કેવી રીતે ફણગાવવામાં આવે છે, બરાબર ને? તો કેમ પલાળવામાં આવે છે? હા, કારણ કે તે ભીના થઈ જાય અને જ્યારે સૂકા હોય ત્યારે તેને ચડતા વાર લાગે, પણ જ્યારે ભીના હોય છે ત્યારે એ જલ્દીથી થઈ જાય છે. તેથી આવા કઠોરના બીજ હોય તો એને પલાળવા પડે છે. ત્યાર પછી આપણે જોયું હતું કે ઘણીવાર ડૉક્ટર પણ એવી સલાહ આપે છે કે ફણગાવેલા કઠોર ખાઓ. તો આવી સલાહ આપે છે ને? અને હા, કોને આપે છે? હા, આપણે જોયું હતું કે જે બીમાર હોય અથવા જે વજન ઘટાડવા માંગતું હોય તો એને એવી સલાહ આપે છે, કારણ કે એવું ખાવાથી આપણી તંદુરસ્તી સારી રહે છે. હવે થોડું આગળ વધીએ. તો હવે તમને યાદ હોય તો આપણે એક પ્રયોગ પણ કર્યો હતો. યાદ આવી ગયું? હા, આપણે ચણાનો પ્રયોગ કર્યો હતો કે 1 વાટકીમાં ચણા હતા અને 2 વાટકીમાં ચણા સાથે પાણી હતું અને 3 વાટકીમાં હતું ચણાને ભીના કપડામાં વીંટાળીને મૂક્યા હતા અને આપણે 2-3 દિવસ પછી તેનું અવલોકન કર્યું હતું. તો આપણે અવલોકનમાં જોયું હતું કે જે સૂકા ચણા હતા, ફક્ત ચણા હતા, એ જેવા હતા એવા જ હતા ને? ત્યાર પછી આપણે પાણીવાળા ચણા. તો પાણીવાળા ચણા થોડા થોડા કારા પડી ગયા હતા અને ફૂલી ગયા હતા અને જે કપડામાં વીંટાળીને મૂક્યા હતા એ ચણાના ફણગા નીકળ્યા હતા. જોયું હતું ને આવું? હા, તો આપણે એ પ્રયોગ પણ કર્યો હતો. ત્યાર પછી આપણે બીજો પણ પ્રયોગ કર્યો હતો. યાદ આવી ગયો? હા, ચાલો આપણે તેનું એક સાધન જોઈએ. એના પરથી તમને એ પ્રયોગ યાદ આવે છે કે નહીં એ જોઈ લઈએ. તો તમે અહીં આ સાધન જોઈ રહ્યા છો, દેખાય છે? જુઓ તો. હા, આપણે આમાં શું કર્યું હતું? હા, આમાં આપણે બીજ વાવ્યા હતા ને? હા, અને હા, આપણે તેનું અવલોકન કરવાનું છે. આપણે થોડા થોડા દિવસે તેનું અવલોકન કરીએ છીએ અને આપણને તેમાં શું તફાવત દેખાય છે એ પણ આપણે તેની પણ આપણે નોંધ કરીએ છીએ. તો હજી આપણે આનું અવલોકન કરીશું. હજી આપણે થોડા દિવસ સુધી અવલોકન કરીને તેના નિર્ણયો પર જઈશું. ત્યાર પછી તમને અહીં બીજું ચિત્ર દેખાય છે. ઓહો, આ શું આવ્યું? આ કયું જીવજંતુ છે? કે જીવજંતુ છે? નહીં, આ શું છે? સિકાડી છોર. તેનું નામ શું છે? હા, કરસપર્ણ. યાદ આવ્યું ને? એનું નામ કરસપર્ણ કેમ છે? હા, કારણ કે તેનો આકાર કેવો છે? કરસ જેવો, તેથી તેનું નામ કરસપર્ણ પડ્યું, બરાબર ને? ઓકે, હવે એને શિકારી છોર કેમ કહેવામાં આવે છે? હા, અરે વાહ, તમે બધા તો બધું યાદ છે. કારણ કે તે નાના નાના જીવજંતુઓને ખાઈ જાય છે. અને કેવી રીતે?
તમને ખબર હોય તો તમે ચિત્રમાં જોઈ રહ્યા છો કે અહીં ઉપરની તરફ તેના મુખ પર પાણથી ધમકાયેલું છે. હવે એમાં કોઈ પણ જીવજંતુ અંદર જાય એટલે એ સ્વીકારી છોડ તેનો શિકાર કરી લે છે. આ રીતે તે શિકાર કરે છે, તેથી તેનું નામ શિકારી છોડ એવું પડ્યું હતું. અને હા, હવે આ છોડ આપણે જોઈએ તો ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને આપણા ભારતમાં પણ કયા રાજ્યમાં, હા મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. હવે આપણે આગળ વધીએ તો આપણે એવું પણ જોયું હતું કે કેટલા બધા બીજ, તમને ખબર હોય તો આપણે અહીં એક ચાર્ટ બનાવ્યો હતો કે જેમાં એક તરફ પદાર્થનું નામ, મગ, જીરું, વરિયાળી, રાઈ, ચણા, બરાબર, પછી તેનો આકાર જોયો, તેનો રંગ જોયો હતો, તેનો દેખાવ જોયો હતો, તેનું કદ જોયું હતું. તો આટલી બધી માહિતી આપણે એના પરથી મેળવી હતી, તેથી આપણે એ મુદ્દાને કહી શકીએ કેટલા બધા બીજ. ત્યાર પછી આપણે બીજનું વર્ગીકરણ કર્યું હતું. કેવી રીતે? તો તમને યાદ હોય તો આપણે જોયું હતું કે રસોડામાં વપરાતા બીજ, તો એમાં આપણે જોયું હતું મરી, રાઈ, અજમો, આ બધા મસાલા તરીકે વપરાતા બીજ હતા. ત્યાર પછી આપણે શાકભાજીના બીજ જોયા હતા કે જેમાં અલગ અલગ શાકભાજીના બીજ જોવા મળે છે. ફળના બીજ જોયા હતા. ત્યાર પછી ચપટા બીજ જોયા હતા ને? હા, તો તમને યાદ આવ્યા ને કે એમાં કયા કયા બીજ આવી શકે? અને ત્યારબાદ ભમતા બીજ. તો ભમતા બીજ વિશે તમે શું વિચારો છો? હા, આપણે જોયું હતું કે તેઓ તો મુસાફરી કરતા બીજ કહેવાય છે, કારણ કે તેઓ હવાને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભમતા રહે છે, તેથી તેવા બીજને આપણે ભમતા બીજ કહીએ છીએ. ત્યાર પછી આપણે બે ચિત્રોનું અવલોકન કર્યું હતું કે તેમાં એક ભમતા બીજ હતા કે જે પવન મારફતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જાય છે, અને બીજું હતું કે જે બીજ પ્રાણીઓની રૂંવાતી સાથે ચોંટીને જાય છે, અને હા મનુષ્યના કપડાં સાથે પણ એ બીજ ચોંટી જાય છે. તો એવા પણ આપણે બીજ જોયા હતા, ચિત્રમાં જોયું હતું ને. તમારી સેન્ડલ પરથી શું યાદ આવે છે? હા, વેલક્રો. તો વેલક્રોનો પણ આપણે ઘણો બધો પરિચય મેળવ્યો હતો કે તે કઈ રીતે ચોંટે છે, તેનો વિચાર કોણે કર્યો હતો. હા, સ્વિટ્ઝર્લેન્ડમાં થયો હતો. એક દિવસ જ્યોર્જ મેસ્ટરલ પોતાના કૂતરા સાથે ફરવા નીકળ્યા હતા, અને જ્યારે ઘરે ફરી આવ્યા ત્યારે તેમના શરીર પર કંઈક ચોંટી ગયું હતું, અને તેના પરથી તેમને વિચાર આવ્યો હતો. શું બનાવવાનો? હા, વેલક્રો બનાવવાનો વિચાર આવ્યો હતો. અને હા, તેમણે વેલક્રો તો બનાવ્યો, અને તેનો અવાજ કેવો હતો? હા, તમે પણ જોજો, સેન્ડલની પત્તી જ્યારે ઉખેડીએ ત્યારે તેનો અવાજ કેવો આવે છે. હા, ચર ચર આવે છે ને. એ જ રીતે જ્યોર્જ મેસ્ટરલે પણ એ પત્તીનો ઉદ્ભવ કર્યો હતો, અને આ પ્રેરણા તેમને પ્રકૃતિમાંથી મળી હતી. જોયું ને આપણે કે તેમના શરીર સાથે ચોંટીને આવ્યું હતું, તેના પરથી તેમને એવો વિચાર આવ્યો. ત્યાર પછી આપણે જોયું હતું કે ખિસકોલી, પક્ષી અને નારિયેળ. તો આ બધા શબ્દો પરથી તમને શું વિચાર આવે છે? હા, કે બીજનો ફેલાવો કઈ રીતે કરે છે. હા, ખિસકોલી પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજ લઈ જાય છે, પક્ષી પણ લઈ જાય છે, અને નાળિયેરીના બીજ કઈ રીતે ઉગે છે? હા, કે નાળિયેરીના બીજ પાણીમાં પડે છે, ને પાણીના પ્રવાહની સાથે એ બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એવી જ રીતે બીજના ફેલાવા માટેના આપણે પરિબળો પણ જોયા હતા, તેમાં હવા એટલે કે પવન, કીટકો, પક્ષીઓ, પ્રાણીઓ. તો આ બધા પરિબળો છે બીજના ફેલાવાના, જોયા હતા ને. હા, આ બધા પરિબળોને કારણે બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. ત્યારબાદ કોણ ક્યાંથી આવ્યું, યાદ આવી ગયું? હા, પહેલા આપણે મરચા વિશે પરિચય લીધો હતો,
કે પોર્ટુગલ જ્યારે દક્ષિણ અમેરિકાથી ભારતમાં આવ્યા હતા ત્યારે તેઓ ત્યાંથી મરચા લાવ્યા હતા. તો એવી રીતે બીજા પણ શાકભાજીઓનો પરિચય મેળવ્યો હતો કે કોણ ક્યાંથી આવ્યું. તો આપણે એક કવિતાનું પણ વાંચન કર્યું હતું. તમને ખબર પડી ને એ કવિતામાં કે કોણ ક્યાંથી આવ્યું હતું? હું શાકભાજીની વાત કરું છું. શાકભાજી ક્યાંથી આવ્યા? ફળ ક્યાંથી આવ્યા? હં, તો આપણે કવિતામાં જોયું હતું. યાદ આવ્યું ને બધાને? હં, તો તમને પ્રકરણ 5માં મજા આવી ને? ઓકે, હવે આપણે નવા ટોપિક સાથે ફરી મળીશું. બાય.